બાળ મિત્રો, કેમ છો? મજામાં? નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? નીલ માધવ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં વિષય આસપાસ ભણીશું, તેમાં છે આઈ બુક પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 17 સુધી મેં બાળ મિત્રો તમને પૂરાવ્યું હતું, હવે આપણે પ્રશ્ન નંબર 18 ભણીશું. તો દરેક બાળ મિત્રો, આઈ બુકમાં પ્રશ્ન નંબર 18 પાઠ 7, પ્રશ્ન નંબર 18, 6-8 મહિનાનું બાળક અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે? તો જવાબ લખો, 6-8 મહિનાનું બાળક અભિનય દ્વારા ભૂખ લાગવી, તરસ લાગવી, પોતાની પસંદ નાપસંદ સમજાવી શકે છે. 19મું, આપણે આંખો દ્વારા પણ લાગણી વ્યક્ત કરી શકીએ છીએ, તો આ વિધાન શું આવે? સાચું. તો બાળમિત્રો, અહીંયા તમારે સાચું કરવાનું છે. પ્રશ્ન નંબર 20, આફતાબનું રમકડું તૂટી ગયું છે તો તે ઉદાસ થશે, તે ગુસ્સે થશે, તે ખુશ થશે, તે ડરી જશે, શું આવશે? તો કે તે ઉદાસ થશે. 1. જુલીના ઘરે નાની બહેનનો જન્મ થયો છે, તે કયો ભાવ અનુભવી રહી હશે? ખુશી, દુઃખ, ડર કે ગુસ્સો? તો કે ખુશી. તમારા રસોડામાં કાચની બરણી ફૂટી જાય તો તમારી મમ્મીના ચહેરા પર કયો ભાવ હશે? કાચની બરણી તૂટી ગઈ હોય તો મમ્મીના ચહેરા પર કેવો ભાવ હોય? ગુસ્સાનો, દુઃખનો, ખુશીનો કે ડરનો? તો કે ગુસ્સાનો. પ્રશ્ન નંબર 23, તમને શાનાથી ડર લાગે છે? તો જવાબ લખો, અમને વંદો અને ગરોળીથી ડર લાગે છે. આ સિવાય તમારા અનુભવના આધારે પણ તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 24, રેહાનાને કૂતરાથી ડર લાગે છે, અચાનક તેની સામે કૂતરું આવી જાય તો રેહાનાનો ચહેરો કેવો દેખાશે? ખુશ, ચિંતાતુર, ઉદાસ કે ડરેલો? તો કે ડરેલો. કોઈના ચહેરા પરથી તેમના મનના હાવભાવ સમજી શકાય છે, તો આ વિધાન કેવું આવે બાળમિત્રો? સાચું, એના ચહેરા પરથી આપણે કહી દઈએ કે શું કહેવા માગે. પ્રશ્ન નંબર 26, જુદા જુદા પ્રકારના નૃત્યોના નામ લખો. ભરતનાટ્યમ, કચ્છીપુડી, કથક, કથકલી, ઘૂમર, લાવણી, ટીમલી, ગરબા વગેરે જાત જાતના ભારતના જુદા જુદા નૃત્યો છે. ભરતનાટ્યમ, કચ્છીપુડી, કથક, કથકલી, ઘૂમર, લાવણી, ટીમલી, ગરબા વગેરે ભારતના જુદા જુદા નૃત્યો છે. પ્રશ્ન નંબર 27, નૃત્યમાં હાથ અને આંગળીઓના હાવભાવને શું કહેવામાં આવે છે? મુદ્રા, ભાવ, હોઠનું હલનચલન, અભિનય, શું કહેવામાં આવે છે? તો કે મુદ્રા. શું કહેવામાં આવે? એ મુદ્રા. નૃત્યમાં ચહેરાના હાવભાવને શું કહેવામાં આવે છે? મુદ્રા, હાવભાવ, હોઠ હલનચલન કે અભિનય, શું કહેવામાં આવે છે? ભાવ. તો આમાં આવશે બી, ભાવ. શું કહેવામાં આવે? ભાવ. 28મા બી. 29મું, શું તમે એવા કોઈ નૃત્ય જોયા છે કે જેમાં મુદ્રા અને ભાવ દ્વારા લાગણીઓ વ્યક્ત થતી હોય છે? હા, મેં ભરતનાટ્યમ અને કથક નૃત્ય જોયા છે જેમાં મુદ્રા અને ભાવ સાથે લાગણીઓ વ્યક્ત થતી હોય છે. પ્રશ્ન નંબર 30, આપણે બધા આપણી પોતાની રીતે વિશેષ છીએ, સમજાવો. આપણે બધા પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ સ્વભાવ ધરાવીએ છીએ. આપણા શોખ, પસંદ, નાપસંદ, સંસ્કૃતિ વગેરે જુદા જુદા છે. દરેક વ્યક્તિ પાસે પોતાની એક ખાસ આવડત હોય છે જેનાથી તે બીજા કરતાં અલગ તરી આવે છે.
તેજ બાબતમાં બાબત આપણને વિશેષ બનાવે છે તેજ બાબત આપણને વિશેષ બનાવે છે આપણે આંખો અને ચહેરા દ્વારા કેવી રીતે વાત કરી શકીએ છીએ આપણે આંખો અને ચહેરા દ્વારા કેવી રીતે વાત કરી શકીએ છીએ તો અહીં લખવાનું આપણે આંખો દ્વારા ઇશારાથી અને ચહેરા દ્વારા વિવિધ હાવભાવથી વાતચીત કરી શકીએ છીએ તમારા પોતાના વિશે નીચેના બાબતો વિચારો અને ચર્ચા કરો તમારી વિશેષતા તો બાળ મિત્રો આના જવાબ હું બોલું છું તો તમે ધ્યાનથી સાંભળો અને લખો તમારી વિશેષતાઓ તમારામાં જે વિશેષતા હોય એ હું અહીંયા મારી રીતે બોલું છું તમારે લખવાનું તો હું આ પહેલાંનું બોલું છું લખવાનું હું પોતાનું અલગ વ્યક્તિત્વ સ્વભાવ ધરાવું છું હું પોતાનું અલગ વ્યક્તિત્વ સ્વભાવ ધરાવું છું આપણા શોખ પસંદ નાપસંદ સંસ્કૃતિ વગેરે જુદા જુદા છે આપણા શોખ પસંદ નાપસંદ સંસ્કૃતિ વગેરે જુદા જુદા છે હવે તમારી આદતો બાળમિત્રો તમારી જે આદતો હોય એ અહીં આપણે લખીશું મેં જોયેલું છે તે કામ કરવાની આદત છે અને તે કામમાં સફળ પણ થવું મેં જે એકવાર કામ જોયું હોય એ બીજી વાર કામ કરવાની મને આદત છે અને એ કામમાં હું સફળ પણ થાઉં આ સિવાય તમારી જે આદત હોય એ લખી શકો અને આ પણ લખી શકો જો બાળમિત્રો હું ફરીથી બોલું મેં જે કામ જોયું છે તે કામ કરવાની મને આદત છે અને એ કામમાં હું સફળ થાઉં છું તમારી પસંદ મને ભારતના અલગ અલગ નૃત્યોમાંથી ગરબા વધારે પસંદ છે તમારી પસંદ આ સિવાય પણ તમે બાળમિત્રો લખી શકો મને ભારતના અલગ અલગ નૃત્યોમાંથી ગરબા વધારે પસંદ છે ચોથું તમારી નાપસંદ મને ભરતનાટ્યમ નૃત્ય નાપસંદ છે મને તમારી નાપસંદ એમાં બાળમિત્રો લખો મને ભરતનાટ્યમ નૃત્ય નાપસંદ છે મને ભરતનાટ્યમ નૃત્ય નાપસંદ છે તમારી નબળાઈઓ તમારામાં જે નબળાઈ હોય એ લખવાનું આમાં એક બે ત્રણ એમ કરીને આપ્યા છે ને એમાં લખવાનું તમારી નબળાઈઓ હું બોલું છું લખો ચહેરાના હાવભાવથી સમજી શકતી નથી એની નબળાઈ છે કે ચહેરાનો જે હાવભાવ હોય એનાથી હું સમજી શકતી નથી ફરીવાર ચહેરાના હાવભાવથી સમજી શકતી નથી હું ફરીવાર બોલું બાળમિત્રો તમારી વિશેષતા હું પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવું છું આપણો શોખ પસંદ નાપસંદ સંસ્કૃતિ વગેરે જુદા છે બીજું તમારી આદતો મેં જોયેલું છે તે કામ કરવાની આદત છે અને તે કામમાં સફળ પણ થઉં છું તમારી પસંદ મને ભારતના અલગ અલગ નૃત્યોમાંથી ગરબા વધારે પસંદ છે ચોથું તમારી નાપસંદ મને ભરતનાટ્યમ નૃત્ય નાપસંદ છે મને ભરતનાટ્યમ નૃત્ય નાપસંદ છે તમારી નબળાઈ હું ચહેરાના હાવભાવથી સમજી શકતી નથી પાંચમામાં લખો હું ચહેરાના હાવભાવથી સમજી શકતી નથી અસ્તુ બાળમિત્રો અહીં આપણે સાત પાઠ સાત પૂર્ણ કરીએ